वर्नियर स्केल जो वर्नियर स्केल ना दसे दस कापा छे आ ई दस कापा मुख्य स्केल ना केटला कापा साथे मैच थाय नौ साथे आ तमे ज्यारे साधन ने हाथ में जोशो ने त्यारे तमने वधारे आइडिया आवशे बराबर तो आपणे पहेलुं शुं भणवानुं छे वर्नियर स्केल जेना वर्नियर मां केटला विभाग छे 20 विभाग छे तो वर्नियर स्केल न्यू लघुत्तम माप शक्ति बराबर आने आम लखाय जो वन मेन स्केल डिविजन माइनस वन वर्नियर स्केल डिविजन एमएसडी एमएसडी એટલે શું મેઇન સ્કેલ ડિવિઝન અને વીએસડી એટલે શું વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર 1 એમએસડી માઇનસ 1 વીએસડી મેઇન સ્કેલ ડિવિઝન વર્નિયર સ્કેલ ડિવિઝન ઓકે હવે જો મારે આ મેલ્યુ લાવવાની છે 1 વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર કેટલા થાય છે તો વર્નિયર ના કેટલા કાપા છે 10 મુખ્ય સ્કેલ ના કેટલા છે 9 બરાબર હવે રકમ માં આપણને એમ આપ્યું છે વર્નિયર ઉપર કેટલા કાપા 20 તો યાદ રાખજો એવું નહીં કે 10 હોય તો 9 તો 20 હોય તો 8 સમજ્યા 10 કાપા હોય વર્નિયર ના 10 કાપા હોય ત્યારે મુખ્ય સ્કેલ નો એક કાપો ઓછો રહે તો એનો મતલબ એવો નથી કે વર્નિયર ના કાપા હું 20 કરી દઉં તો મુખ્ય સ્કેલ ના બે કાપા ઓછા રહે નહીં એક જ ઓછો રહેશે એની ગોઠવણી એવી રીતના થાય છે જેથી હંમેશા કેટલા કાપા ઓછા રહે એક કાપો ઓછો રહે કદાચ તમે 30 કાપા કરશો ને તો પણ વર્નિયર નો 30 હોય તો સામે મુખ્ય સ્કેલ ના કેટલા એક જ ઓછો આવશે સમજ્યા આને જો આવું લખાય 20 વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર 9 મેઇન સ્કેલ ડિવિઝન બરાબર અથવા તો 20 છે ને તો આપણે પેલામાં ગણીએ તેમાં કેટલા 19 થવા છે મારી ભૂલ થાય 20 છે તો સામે કેટલા કાપા થશે 19 થશે રેડી તો 20 વીએસડી બરાબર 19 એમએસડી આમાં લખવું હોય તમારે શું લખાય એના માટે આમ લખાય 10 વીએસડી ઇઝ ઇક્વલ ટુ 9 એમએસડી ઉતરે છે મગજમાં ઉતરે છે મગજમાં જાય છે લખી દો જો 1 એમએસડી માઇનસ 19 ના છેદમાં 20 એમએસડી ચાલો લસા લઈ લેવાનો તો 20 માંથી 19 જાય તો કેટલા વધે 19 માંથી 20 માંથી 19 જાય એટલે 1 1 ના છેદમાં 20 એમએસડી આજે કાપા હશે ને એ કેમાં હશે મિલીમીટરમાં હશે કેમાં મિલીમીટર તો મેં લખી દીધું અહીંયા એમએમ ચાલો મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવો તો 1 મિલીમીટર ના સેન્ટીમીટર કેટલા થાય 0.1 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર ચાલો મિલીમીટર માં કેટલા લખો 10 ની કેટલી ઘાત લખું માઇનસ 3 3 સેન્ટીમીટર માં 10 ની માઇનસ 10 ની માઇનસ 2 મે ખાલી જગ્યા માં કેટલા મૂકું તો આન્સર 10 ની માઇનસ 3 થાય અને મેળવ્યો
ચાલો ખબર પડી ગઈ તો 10 ની માઈનસ 1 અને નીચે જવા દો તો 1 ના છેદ માં 200 લખાય બોલો 1 ના છેદ માં 200 એટલે કેટલા થાય કરો ભાગાકાર 0.005 સેન્ટીમીટર 005 ને હા સર 005 સેન્ટીમીટર ઓકે ચાલો આ વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ હવે આપણે માપ શક્તિ મેળવવાની છે કોની મેળવવાની છે બીજું શું આપ્યું છે એક સ્ક્રુ ગેજ એક તેનું પેચ અંતર આ પેરા અંતર દેખાય ને પેરાથી પેચ છે પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ ઉપર 100 વિભાગ છે તો હવે જો પેચ અંતર એટલે શું પહેલા તો એ સમજો તમે પેલો સ્ક્રુ જોયો છે સ્ક્રુ કોઈ પણ સ્ક્રુ હા હા એ સ્ક્રુ ની અંદર બે આટા વચ્ચેનું અંતર ખબર બરાબર અને શું કહેવાય પેચ અંતર હવે તમે છે ને આ સ્ક્રુ ને તમે એક વખત આખું ફેરવો એક વખત સ્ક્રુ ને તમે પૂરેપૂરો ફેરવશો ને તો એ કેટલા કાપા ખસે એક કાપો કોઈ પણ સ્ક્રુ હોય ને એને તમે આમ એક વખત આમ આખો ગોળ ગોળ ફેરવશો ને એટલે યાદ રાખજો એ એક જ કાપો ખસે એક વખત ફરેલે એક કાપો બીજી વખત ફરે બીજો કાપો એમ તો અહીંયા આ આટાઓ દેખાય ને તમને એમાં બે આટા વચ્ચેનું જે અંતર હોય ને એને કહેવાય પેચ અંતર યાદ રહેશે બે આટા વચ્ચેનો અંતર એને શું કહેવાય પેચ અંતર ઓકે તો એ પેચ અંતર કેટલું આપ્યું છે તમને 1 મિલીમીટર વર્તુળાકાર સ્કેલ એના ઉપર કેટલા વિભાગ છે 100 વિભાગ છે સ્ક્રુ ગેજ તો તમે જોયું છે ને જો આ માઇક્રોમીટર સ્ક્રુ ગેજ દેખાય એમાં કોઈ પણ તમે લઈ લો આજે અમારા માઉસ નું કર્સર છે એ વર્તુળાકાર સ્કેલ છે જો દેખાય છે આમાં વર્તુળાકાર કાપાઓ દોર્યા છે 10 15 20 25 દેખાય તો એ શું છે વર્તુળાકાર સ્કેલ પરના માપક્રમની સંખ્યા છે રેડી વર્તુળાકાર સ્કેલ એના પર માપક્રમની સંખ્યા કેટલી છે એમાં આપણને આપ્યું છે 100 તો સ્ક્રુ ગેજ નું લઘુત્તમ માપ શક્તિ લ માસ એટલે લઘુત્તમ માપ શક્તિ એનું સૂત્ર છે પેચ અંતર એના છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા રેડી વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા ચલો પેચ અંતર કેટલું આપ્યું છે 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ ઉપર કેટલા વિભાગ છે 100 એક ના છેદમાં 100 એટલે 0.01 લખાય મિલીમીટરમાં બોલો મિલીમીટરના સેન્ટીમીટરમાં ફેરવે તો શું કરવાનું ભાગાકાર 10 વડે ભાગાકાર કરવાનો ને તો 0.001 થઈ જશે હા
0.001. चलो हवे त्रीजो एक पूछे आपणे एक प्रकाशी यंत्र के जे प्रकाश नी तरंग लंबाई सुधी मापी सके प्रकाशीय यंत्र केटलू मापी सके प्रकाश नी तरंग लंबाई जेटलू मापन करी सके तो प्रकाश की तरंग लंबाई तुमने खबर अपने भणी गया आगे 4000 एंगस्ट्रोम थी 8000 एंगस्ट्रोम रेडी बोलो एंगस्ट्रोम ने मारे फेरावो छे मीटर मां तो केटला करू 10 नी 9 अला10 ની માઇનસ 10 ઘાત મીટર થાય મીટર ને ફેરવી નાખું સેન્ટીમીટર માં 4 × 10 ની માઇનસ 5 થી 8 × 10 ની માઇનસ 5 લખાય 1 મીટર ના સેન્ટીમીટર કેટલા 100 સેન્ટીમીટર તો આપણે 100 વડે ગુણીને એટલે 2 ઘાત ઓછી થઈ ગઈ તો માઇનસ કેટલી ઘાત થઈ 5 ઘાત 5 હવે મને કહો તો આમાંથી સૌથી ઓછામાં ઓછું કોણ માપે છે પ્રકાશીય યંત્ર છે એ કેટલું માપે છે 4 × 10 ની માઇનસ 5 થી 8 × 10 ની માઇનસ 5 સુધી માપન કરે છે તો સૌથી ઓછું કોણ માપી શકે પ્રકાશીય યંત્ર માપી શકે પ્રકાશીય યંત્ર બરાબર સૌથી ઓછું પણ માપશે પ્રકાશીય યંત્ર માપન કરી શકે તો એના વડે મળતું અવલોકન કેવું હોય સચોટ હોય ચાલો સાતમું છે એક વિદ્યાર્થી 100 મોટાવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળ એની જાડાઈ માપે છે અને તે 20 અવલોકન ની નોંધ કરે છે માઇક્રોસ્કોપ એના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે તો વાળ એની અંદાજિત જાડાઈનું માપન કરો તમે 10મા ધોરણમાં પેલું મેં મોટવણી હોય તો મોટવણી હા નીકળી ગયું હતું પણ આવ્યું હતું એવું હતું હંમેશા પ્રતિબિંબ નો ભાગ ઉપર આવશે અને વસ્તુ નો ભાગ નીચે આવે તમે ભણ્યા હોય તો કદાચ યાદ આવશે એવું આવે પ્રતિબિંબ ની ઊંચાઈ છેદ માં વસ્તુ ની ઊંચાઈ આવે પ્રતિબિંબ અંતર ને છેદ માં વસ્તુ ના અંતર એવું હતું એ ભાઈ ઊંચાઈ ગણ કે અંતર ગણ શું ફરક પડે બે આવે ભાઈ તું ખાલી એક જ શીખવો મોટવણી નું સૂત્ર આવું છે એમ બરાબર અંતરગોળ અરીસ હોય તો માઇનસ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ ના છેદ માં એચ આવે એવું તું ભાઈ અંશ હા સર એવું તું આવું કે હા તો આને કહેવાય પ્રતિબિંબ અંતર આને કહેવાય વસ્તુ અંતર આને કહેવાય પ્રતિબિંબ ની ઊંચાઈ ને આને કહેવાય વસ્તુ ની ઊંચાઈ રેડી તો અહીંયા મારી પાસે વાળ ની જાડાઈ માટેની વાત છે તો અહીંયા મોટવણી લઈ લો તો મોટવણી બરાબર વાળ છે ને વાળ એની દ્રશ્ય ક્ષેત્રમાં એને જાડાઈ કેટલી દેખાણી 3.5 મિલીમીટર છે
હવે વાળ જે છે એની અંદાજિત જાડાઈ આપણને કીધું છે. એટલે જો એમાં એમ લખ્યું છે ભાઈ 100 મોટવણી, પેલા મોટવણી એટલે શું એ ખબર તમને? નથી ખબર એટલી બધી. મોટવણી છે ને એ શું આપે? તો ભાઈ મોટવણી છે ને, ધારો કે કોઈ વસ્તુને તમે અવલોકન કરો છો તો એ વસ્તુ કરતા કેટલું મોટું અથવા કેટલું નાનું, બરાબર, કેટલું મોટું અથવા કેટલું નાનું દર્શાવે ને એ કામ કરે. એ કામ કોણ કરે? તો મોટવણી કરે. દાખલા તરીકે આ એક વૃક્ષ છે, આ વૃક્ષ નું મારે અવલોકન કરવું છે. ધારો કે મેં બહિર્ગોળ લેન્સ લીધો, તો બહિર્ગોળ લેન્સ ની મદદ થી આ વૃક્ષ કેટલું મોટું દેખાય છે કે કેટલું નાનું દેખાશે, કેટલા ગણું મોટું અથવા કેટલા ગણું નાનું દર્શાવવાનું કામ કોણ કરે? મોટવણી કરે. ખબર પડી? હા સર. હા સર. તમને રકમ એમ લખીને આપ્યું, ધારો કે 5 ગણું લખ્યું છે. જો આપણને અહીંયા એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતી માઇક્રોસ્કોપ, એનો મતલબ શું થયો? કે તમે જે વસ્તુનું અવલોકન કરશો ને એના કરતા 100 ગણું દેખાશે. કેવું દેખાય? 100 ગણું. ધારો કે તમે વાળ માપવાનો પ્રયત્ન કર્યો, તો વાળની જે જાડાઈ હશે ને એના કરતા કેટલા ગણી જાડાઈ મળશે? 100 ગણી તમને મળશે. તો મોટવણીનું સૂત્ર આપણે એમ લખી દઈએ, દેખીતી પહોળાઈ એના છેદમાં સાચી પહોળાઈ. હવે જો આપણને સાચી પહોળાઈ ખબર નથી, અંદાજિત, બરાબર, અંદાજિત જાડાઈ છે એ મેળવવાનું છે. તો સાચી પહોળાઈ બરાબર દેખીતી પહોળાઈ એના છેદમાં મોટવણી કરી શકાય. ચાલો, દેખીતી પહોળાઈ કેટલી છે? 3.5, અને સાચી, સોરી, મોટવણી કેટલી છે? 100. તો ભાગાકાર કરો એટલે કેટલો આવે? 3.5, એને ગુણ્યા આમ લઈ દો ડાયરેક્ટ 10^-2. ચાલે? હા સર. હવે જો આ કેવું કામ થશે ખબર? હકીકતમાં સાચી પહોળાઈ કેટલી છે? તો કે 3.5 × 10^-2, એટલે આનો મતલબ આમ જો તો આવું થયું 0.032. હકીકતમાં વાળનો, વાળની જે જાડાઈ છે ને આટલી હશે, 0.035. પણ તમે 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે એનું અવલોકન કરો છો તો તમને દેખાય છે કેટલા? 3.5. સમજ્યા? વૃક્ષ અત્યારે આટલું છે. આ વૃક્ષને હું બહિર્ગોળ લેન્સની મદદથી જોઉં છું તો આ વૃક્ષ મને આટલું દેખાય છે. તો નાની વસ્તુ હતી એને મેં મોટી જોવા કોનો ઉપયોગ કર્યો? અત્યારે આ કિસ્સામાં કોનો ઉપયોગ કર્યો? બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કર્યો એટલે મને વૃક્ષ કેવું દેખાડો? મોટું. ધારો કે મેં બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કર્યો, મને વૃક્ષ દેખાણો કેવું? મોટું. તો મારે એવું જ કામ મારે કરવું છે. અહીંયા દાખલા આપણી જે રકમ છે એમાં જો તો કોનો ઉપયોગ કર્યો છે? માઇક્રોસ્કોપ નો. કોનો ઉપયોગ કર્યો? માઇક્રોસ્કોપ. કેવું માઇક્રોસ્કોપ? તો કે જે તમને એની ઓરિજિનલ જાડાઈ કે ઓરિજિનલ પહોળાઈ હોય ને એના કરતા 100 ગણું દેખાડે. કેટલા ગણું? 100 ગણું દેખાડે. તમે જયારે સ્કૂલ ઉપર આવશો ને ત્યારે પ્રેક્ટિકલ થશે. ધારો કે બાયોલોજી ની અંદર જે લોકો રેખું છે, બાકી બધાને ફિઝિક્સમાં તો થવાના જ છે, તો એમની અંદર તમને બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, આ બધા લેન્સ જાણવા મળશે. તો ત્યારે તમને ખબર પડશે કે હકીકતમાં વસ્તુ જે છે એના કરતા આપણને નાની દેખાય છે કે એના કરતા મોટી દેખાય છે. જનરલી સૂક્ષ્મ વસ્તુ સાથે કામ કોને કરવાનું થાય? તો કે બાયોલોજી વાળા છે, આ બધા માઇક્રોસ્કોપ ની એની અંદર સૂક્ષ્મ વસ્તુ સાથે કામ કરતા હોય છે. તો એ લોકોને તરત આના પરથી આઈડિયા આવશે કે ભાઈ આ તો હોય કેટલું બધું સૂક્ષ્મ, પણ આપણને દેખાય છે કેવું? ઘણું બધું મોટું. બરાબર? એટલે પરિસ્થિતિ પરિસ્થિતિ ઉપર ડિપેન્ડન્ટ રહેશે. ચાલો, 8મું છે. તમને એક દોરી
અને મીટર પરથી આપેલી છે તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો માની લો કે દોરી આપી છે અને દોરીની માં જાડાઈ નક્કી કરવી છે તો ડાયરેક્ટ સ્કેલ થી માપી લેવાય ધારો કે હું એમ કહું કે મારી પાસે આ લેપટોપ નું ચાર્જર છે બરાબર આ દોરી છે દેખાય છે તમને હા સર તો આ દોરી છે અને મારે જાડાઈ નક્કી કરવી છે તો હું શું આપ સ્કેલ લઈ લો અને સ્કેલ થી આ માપી લો ડાયરેક્ટ કે આ કેટલી જાડાઈ છે એમ ચાલે એમ મળી જાય જાડાઈ ના સર નહીં સર હા સર તો એના માટે હું શું કામ કરું સમજો કે ભાઈ મેં એક નળાકાર લઈ લીધો બરાબર આ નળાકાર લીધો આ નળાકાર એના ઉપર હું મને નળાકારની લંબાઈ ધારો કે ખબર છે માની લો કે આ લંબાઈ છે માની લો 10 સેન્ટીમીટર છે હવે આ નળાકાર એના ઉપર હું આ દોરીને વીંટાળી સમજો જો અમારી પાસે લખવા માટે અત્યારે પેન છે એ નળાકાર છે એના ઉપર હું આ દોરીને શું કરું આમ પાસ પાસે આમ ગોળ ગોળ વીંટાળી આ થોડો જાડો કેબલ છે એટલે વળશે નહીં પણ આ રીતના તમને કાપાઓ દેખાશે જો દેખાય છે આ રીતના આટાઓ જેટલો 10 સેન્ટીમીટર ની લંબાઈ છે તો 10 સેન્ટીમીટર માં ગોળ ગોળ વીંટાળી અને બાજુ બાજુમાં લઈ લો તો એટલું તો જાણી શકાય ને કે આના ઉપર કેટલા આટા આવ્યા હશે કેટલા આટા વીંટળાયા હશે એ ખબર પડે તો આવું થાય જો દોરીની લંબાઈ કેટલી સોરી નળાકારની લંબાઈ કેટલી બોલો નળાકારની લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર છે 10 સેન્ટીમીટર ધારો કે એના ઉપર મેં 15 આટા વીંટાળી દીધું કેટલા તો આને આમ કરી શકાય ટોટલ લંબાઈ હતી એના ભાગ્યા સંખ્યા કરી દઉં તો દરેક સંખ્યાના ભાગે કેટલા આવે ખબર પડે આપણે પહેલે થિયરી ભણ્યા હતા ઓલિક એસિડ વાળી યાદ છે આપણે દ્રાવણ ની અંદર ઓલિક એસિડ ની સાંદ્રતા જાણવી હતી તો આપણે શું કામ કર્યું હતું ખબર છે સંખ્યા વડે ભાગાકાર કર્યો હતો કે ભાઈ 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે અને તમે 20 સેન્ટીમીટર ક્યુબના નમૂનામાં નાખો છો તો આ ઓલિક એસિડનો જે જથ્થો છે આમાં પડી જાય તો આપણે એમ કીધું 1/20 કરવા પડે કેમ બોલતા બંધ થઈ ગયા હા સર લોકોના વિડીયો બંધ થઈ ગયા ને બોલતા બંધ થઈ ગયા બરાબર તો મારે શું કર્યું મેં ટોટલ લંબાઈ હતી એ લંબાઈને મેં સંખ્યા વડે ભાગી નાખી સંખ્યા વડે ભાગી નાખી એટલે મને શું મળી ગયું એના ઉપરથી દોરીની જાડાઈ ખબર પડી જશે ક્લિયર ચાલો બીજું છે એક સ્ક્રુ ગેજ માં પેચ અંતર છે 1 મિલીમીટર વર્તુળાકાર સ્કેલ ઉપર 200 વિભાગ છે શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ ઉપર વિભાગની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય આપણે આગળ જો મેં તમને હમણાં આકૃતિ બતાવી હતી જો ફરી પાછી બતાવું આ વર્નિયર સોરી સ્ક્રુ ગેજ છે અહીં તમને 10 15 20 25 એવું દેખાય છે મારું માઉસ નું કર્સર છે ત્યાં હા કે ના હા સર એ જે આખો રાઉન્ડ છે ને એ રાઉન્ડ એના ઉપર 100 વિભાગ છે કેટલા આવા 100 ધારી લો કે એમ કે 200 કર દો તો આજે નાના નાના કાપા દેખાય છે હજુ વધારે આમ ગીચ થઈ જાય કે હા થઈ જાય છે હા સર એને ગીચ તો પછી આપણે અવલોકન લેવું હોય તો તકલીફ પડે કે સરળતાથી મળી જાય હેલો તકલીફ પડે સર 100 વિભાગ હશે ને 100 વિભાગ
જ્યારે તમે આવશો અને હું તમને હાથમાં સ્વરૂપે બતાવીશ ત્યારે તમે 100 વિભાગ હશે ને તો અવલોકન લેવામાં તકલીફ પડશે. તો આ તો કેટલા વિભાગ છે? 200 વિભાગ છે. તો આના કરતા વધારે તકલીફ પડશે. જેમ અવલોકન સૂક્ષ્મ થાય ને એમ એની સચોટતા વધે ખરા, પણ અવલોકન લઈ શકવા જોઈએ ને પછી. આપણે અવલોકન ના લઈ શકતા હોય તો પછી કઈ કામનું છે? ચાલો ત્રીજું છે, પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. તો ફક્ત 5 અવલોકન દ્વારા મેળવેલા પરિણામની સરખામણીમાં 100 અવલોકન વડે મળેલું વ્યાસ એનું અપેક્ષિત પરિમાણ શા માટે વધારે વિશ્વસનીય હશે? જો 5 અવલોકન અને 100 અવલોકન, 5 અવલોકન થી તમે વ્યાસ માપો છો અને 100 અવલોકન થી વ્યાસ માપો, મને કહો તો કયો સાચો હશે? કેની અંદર ત્રુટિ ઓછી હશે? જેમ તમે અવલોકન વધારશો એમ ત્રુટિ નાબૂદ થાય. હા સર. આયા ના? જેમ અવલોકનની સંખ્યા વધતી જાય તેમ ત્રુટિ શું થાય? નાબૂદ થાય. આપણે થિયરીમાં ભણ્યા હતા ત્રુટિને નાબૂદ કરવી હોય તો શું કરવું પડે? તો કે વધુ ને વધુ અવલોકન લેવા પડે. જેટલા વધારે અવલોકન આપણે ધ્યાનમાં લઈએ એટલી આપણી ત્રુટિને આપણે શું કરી શકીએ? નાબૂદ કરી શકીએ. તો 5 અવલોકન થી મળેલું પરિણામ સાચું હોય કે પછી 100 વડે મળતું સાચું હશે? 100 વડે મળતું પરિણામ કેવું હોય? સાચું હોય ને? તેની અંદર વધારે વિશ્વસનીય કોને ગણી શકાય? કે જે આપણને કેટલા અવલોકન વડે મળે છે? 100 અવલોકન વડે મળે છે એ આપણા માટે વધારે વિશ્વસનીય કહેવાય. ખ્યાલ આવશે એટલે સુધી? બોલો. ચાલો આજના લેક્ચરમાં કઈ તકલીફ હોય તો બોલો.